આગળ વાત કરીએ ઠંડીની. ઠંડીએ ફરી એકવાર ચમકારો આપ્યો છે, ત્યારે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ શક્યતા વધે ઠંડી તેવી દેખાઈ રહી છે. ત્યારે નલિયામાં સૌથી લઘુત્તમ 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે અમદાવાદમાં 19.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું હતું. ત્યારે વડોદરામાં જો લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે સુરતમાં 24.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ખાસ નોંધનીય બાબત છે, જે પ્રમાણે ઠંડીએ પોતાનો ચમકારો બતાવ્યો છે, રાજ્યમાં ઠંડીનો ચમકારો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો દ્વારા અત્યારે પોતાની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને યોગા અને સાથે જ કસરત કરવા માટે લોકો અત્યારે બહાર નીકળી ગયા છે. વાત અમદાવાદની કરીએ તો 19.3 ડિગ્રી, જ્યારે વડોદરામાં લઘુત્તમ 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે સુરતમાં 24.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ખાસ નોંધનીય બાબત છે, જે પ્રમાણે રાજ્યમાં હજી પણ ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં ઠંડી વધવાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. તો આજ અંગે વધુ માહિતી મેળવીએ, રાજકોટથી સંવાદદાતા જોડાઈ ગયા છે ધ્રુવજી. ધ્રુવ, જણાવશો, જે પ્રમાણે ઠંડીએ પોતાનો ચમકારો બતાવ્યો છે, ત્યારે હાલ જે પ્રમાણે ઠંડી પોતાની અસર બતાવી રહી છે, રાજ્યની સ્થિતિ શું છે? જી, ચોક્કસથી જણાવી દઉં આપને. રાજ્યની સ્થિતિની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ઠંડી ઘટી છે. કારણ કે વાત કરીએ તો જે માવઠાની જે અસર છે, ક્યાંક ને ક્યાંક ઠંડી ઉપર તેની અસર દેખાઈ રહી છે. ખાસ વાત કરીએ કે જે લો જે પ્રેશર હતું એ ક્યાંક ને ક્યાંક ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. તેને લઈને જે વાદળા છે તે બન્યા છે, તેને લઈને જે છે ઠંડી ઓછી થઈ છે. હું આપને ખાસ તો રાજકોટના દ્રશ્યો દેખાડવા માંગીશ. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે હું છું અત્યારે. લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક ઠંડીની મજા માણી રહ્યા છે. સાથે જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક છે તે હવામાન વિભાગે એવી પણ જાહેરાત કરી છે કે જે આગામી 4 દિવસ સુધી છે તે ક્યાંક ને ક્યાંક ઠંડી છે તે ઘટતી યથાવત દેખાશે. સાથે સાથે જો વાત કરીએ સોમવારની તો સોમવારે ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ હતું, ત્યારે મંગળવારે જે ન્યૂનતમ તાપમાન છે તે 19.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે સાથે જો બીજી પણ વાત કરીએ તો ઠંડીની અત્યારે જે પ્રમાણ છે તે અત્યારે 4 દિવસ માટે સતત ક્યાંક ને ક્યાંક ઘટતી રહેશે. આપણી સાથે કેટલાક લોકો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? હર્ષુક રાજપરા. શું કહેશો આપ અત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે છો, ઠંડીમાં ઘટાડો નોંધાયો છે, શું કહેશો આ બાબતે? ઠંડીમાં આમ તો કમ્પેરેટિવલી ગયા વર્ષ કરતાં ઠંડી ઓછી છે. અત્યારે જનરલી વધુ ઠંડી હોય છે અને લોકો લગભગ શિયાળામાં વધુ મજા માણવા માટે રેસકોર્સમાં આવતા હોય. હું છેલ્લા 8 વર્ષથી લગભગ કન્ટિન્યુઅસ રેસકોર્સમાં આવું છું, પણ કમ્પેરેટિવલી ગયા વર્ષ કરતાં અત્યારે ઠંડી સાવ નહીવત છે ને એવું જણાય છે. ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા જાય તો જે ઠંડીનો જે ચમકારો છે અત્યારે નહીવત જેવું લાગે છે. કારણ કે ખાસ મહત્વની વાત એ છે કે હવામાન વિભાગે પણ જાહેરાત કરી છે કે આગામી કહી શકાય કે 4 દિવસમાં વરસાદ પડી શકે છે. ખાસ દક્ષિણ ગુજરાતને એક એમને ટાર્ગેટ કર્યું છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. સાથે સાથે જો વાત કરીએ સાયક્લોન જે ક્યાંક ને ક્યાંક ફેરવાનું છે તે સોમાલિયા ખાતે ટકરાશે તે પ્રકારનું હવામાન વિભાગે પણ જાહેરાત કરી છે. જી જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટમાં અત્યારે ઠંડીએ ચમકારો યથાવત રાખ્યો છે અને ખાસ કરીને ઠંડીને ધ્યાનમાં રાખીને લોકો અત્યારે બગીચામાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે યોગા તથા કસરત માટે નીકળી આવ્યા છે.